જય જીનેન્દ્ર દોશી. જય જીનેન્દ્ર. કેમ આજે મોડા? મેતા, બસ પકડવામાં આજે જરા મોડો પડ્યો એટલે છેવટે રિક્ષાનો ખર્ચો કરવો પડ્યો. તો 20 રૂપિયાનો ધુમાડો થઈ ગયો. કાંઈ વાંધો નહીં, બે ચાર બેડી ઓછી બીજો. હે કેમ? હા હા, 11 વાગી ગયા સાહેબને આવવાનો ટાઈમ થઈ ગયો. કામે લાગો. હા હા હા. લીના, પટેલને અંદર મોકલો. મે કમ ઇન સર. યા કમ ઇન. સાહેબ, દોતીવાલા ઓડિટર સાહેબ બેલેન્સ શીટ પર જરા નજર નાખી જવા કહ્યું છે અને પૂછાવ્યું છે કે આ વર્ષે 300 કરોડનો જે આપણને ફાયદો થયો છે એ રકમ એટલી જ બતાવવાની છે કે થોડું ઉપર નીચે કરવાનું છે? નેક્સ્ટ. સર, રાજ્યના ગૃહપ્રધાને આપણી અરજી મંજૂર કરી લીધી છે અને સરકાર તરફથી પૂરેપૂરા સહકારની બાંહેધરી પણ આપી છે. એમણે કહ્યું કે 150 કરોડની ગ્રાન્ટ તો મુખ્યમંત્રી સાહેબ આંખ બંધ કરીને આપી શકશે. સરસ, ગમ્યું અમને. નેક્સ્ટ. સર, ગુજરાત ફર્ટિલાઇઝરના જે પ્લાન્ટ માટે આપણે પટેલ, પેલા ભરૂચવાડા NRI ધનવંતભાઈની જમીનનું શું થયું? હા, એ એકચ્યુઅલી એ જમીન એમની દીકરી જુઈના નામે છે. હા, તો હોવા દો ને. હા, પણ એમની દીકરીના નામની કોઈ પણ વસ્તુ એ વેચવા નથી માંગતા એટલે એમણે ચોખ્ખી ના પાડી દીધી. સર, આ વાત તમે મને હમણાં કહી રહ્યા છો જ્યારે બધી મંજૂરીઓ આવી ગઈ છે ત્યારે? માધવભાઈ, ટાઈમ ઇઝ મની ફોર મી. એક એક ક્ષણ મારા માટે કિંમતી છે. રાણી ગ્રુપ દર મિનિટે કરોડોનો વેપાર કરે છે એન્ડ યુ નો ધેટ. પહેલી અને છેલ્લી તક આપું છું તમને પટેલ, ફરીવાર આ ભૂલનું પુનરાવર્તન થયું છે તો કેટલા વર્ષ થયા તમારી નોકરીને? 35 વર્ષ. 35 વર્ષની નોકરીમાંથી હાથ ધોવા પડશે તમારે. પટેલ, એક વાત તમે ધ્યાનથી સમજી લો. આપ ત્રાટકે કે જમીન રસાદાર થાય, વિરાણી ગ્રુપનું દરેક કામ એના નિયત થયેલા સમય થવું જોઈએ. એની હાવ બાય હુક ઓર બાય ક્રૂક. એક ક્ષણનો વિલંબ નહીં પાલવે મને. એક ક્ષણ. લુક એટ ધીસ ડાયરી પટેલ, લુક એટ ધીસ. આમાં માત્ર ભરૂચના પ્લોટ પરનું બાંધકામ જ નહીં પણ એનો ઉદ્ઘાટનનો દિવસ, સમય, આમંત્રિત મહેમાનો અને અતિથિ વિશેષનું નામ સુધા અમે લખી રાખ્યું છે. લુક એટ ધીસ, લુક એટ ધીસ. આઈ એમ સોરી સર. એક કામ કરો, પેલા ત્રિકમલાલભાઈ સાથેની અમારી મીટિંગ પોસ્ટપોન કરો એક મહિના માટે. આઈ એમ સોરી સર, પણ આ ત્રિકમલાલભાઈ કોણ? મુંબઈના ઝવેરી ત્રિકમલાલ શેઠ, જેમની દીકરી સાથે અમારા ગૌરવભાઈના સગપણનો પ્રસ્તાવ મોકલ્યો હતો અમે. એ પોસ્ટપોન કરો. અને આ ભરૂચવાળાભાઈનું નામ શું છે? ધનવંત શેઠ. હા, એમની સાથે આજે ને આજે અમારી મીટિંગ ગોઠવો. એની હાઉ? યસ. ઓફકોર્સ ધનવંતભાઈ. એ છોકરી મોમાં ચાંદીની ચમચી સાથે જન્મેલી હોવી જોઈએ. એનો ઉછેર એવા પરિવારમાં થયેલો હોવો જોઈએ જ્યાં એને પાણી માંગતા જ દૂધની રેલમ છે. જેના વિચારો અનોખા, અતુલ્ય, અકલ્પનીય અને મહત્વાકાંક્ષા આપને આંબનારી હોય. મારું અહોભાગ્ય મિસ્ટર વિરાણી કે હું તમારો સંબંધી બન્યો. બાકી જુઓ ને, આપણે તો ભેગા થયા હતા ભરૂચની જમીનના એ પ્લોટ માટે. ને જ્યાં સુધી વેપારનો સવાલ છે, થાય ન થાય સમજ્યા? હવે અગત્યની વાત એ છે કે આપણા બંને ઘરો વચ્ચે બંધાઈ ગયો સંબંધ, બંધાઈ ગયો ધનવંત શેઠ. ટૂંક સમયમાં આપણા આંગણે શરણાઈઓ ગુંજતી હશે. અને તારીખ પણ નોંધી રાખજો, 20 ડિસેમ્બર 2012. 2012? ધનવંતભાઈ, તમારી ડાયરીના ચોક્કસ તારીખના પાના પર અમારા ગૌરવભાઈના લગ્ન લખાયેલા છે. ત્યાં સુધીમાં ભલે ને આપણા સંતાનો એમનું ભણતર પૂરું કરે, પોતાના પગ પર ઉભા રહે, એકબીજાને મળે, સમજે, હરે ફરે, વાંધો તો નથી ને? વાંધો? અરે મંજૂર છે વિરાણી સાહેબ, મંજૂર છે. ને તમારા જેવા વેવાય મળે પછી કોઈ પણ બાબતનો વિચાર શું કામ કરવો પડે? શું તમારી દૂરંદેશી છે? શું પૂર્વ યોજનાઓ છે તમારી? અરે અવાક થઈ ગયો છું, અવાક. મને થાય છે કે
અત્યારે જઈને જોઈને ફોન પર ખુશખબર આપી દઉં. તમે ચાલો એક મિનિટ, તમારી ભરૂચની જમીનનો ચેક. વિરાણી સાહેબ, મારી દીકરીના નામની કોઈ પણ વસ્તુનો હું વેપાર નથી કરતો. એ વાત જેટલી સાચી છે એટલી આ વાત પણ સાચી છે કે સંબંધોમાં પણ હું વેપાર નથી કરતો. તમે મારી દીકરીને તમારી વહુ તરીકે સ્વીકારવા તૈયાર થયા છો, તો પછી મારી દીકરીના નામની જે કંઈ પણ વસ્તુ છે એ તમારી જ છે? પ્લીઝ મને શરમાવો નહીં, પ્લીઝ. સરસ, ગમ્યું અમને. આને કહેવાય ચાણક્ય નીતિ. વેપારનો વેપાર, વ્યવહારનો વ્યવહાર, અને વેવિશાળના વેવિશાળ. સામ દામ દંડ ભેદની નીતિ ભલે અખત્યાર કેમ ના કરવી પડે, વિશ્વનાથ વિરાણીને ના સાંભળવાની આદત નથી. આજ સુધી જે કંઈ પણ ચાહ્યું છે એ મેળવ્યું જ છે, હાસિલ કર્યું છે. ધનવંત શેઠને દીકરીના નામની જમીન વેચવી નહોતી, તો અમે એની દીકરીને જ અમારા પરિવારની વહુ બનાવી દીધી. વહુ કોની? ગૌરવની? એકદમ બરાબર માસ્તર. આભાની શાળાના પ્રિન્સિપલ, અમારા બાળપણના લંગોટિયા ભેરુબંધ ભૂપેન્દ્ર શાસ્ત્રી, એકદમ બરાબર. સ્કૂલના બ્લેકબોર્ડની ઉપર ગણિતના દાખલા લખતા લખતા વ્યવહારુ જીવનના દાખલા પણ ગણતા થઈ ગયા. સરસ, ગમ્યો અમને. વિશુ, તને યાદ છે વર્ષો પહેલા ભૂજના ગામડેથી ગણિતના બે હોશિયાર વિદ્યાર્થીઓ પોતાની જિંદગીનો દાખલો બેસાડવા ભણવા માટે શહેરમાં પગ મૂક્યો હતો? મેં શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી અને એ જ ગણિતને હાથો બનાવી તે કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું. જગતમાં અનોખું સ્થાન જમાવ્યું. ખણખણતા રૂપિયાનો સરવાળો કરતો ગયો. એ સરવાળાના ચિહ્નને જરા ત્રાસુ કરીને જો માસ્તર, ગુણાકાર દેખાશે. ગુણાકાર? ચાલો ગુણાકાર કર્યા. આંકડાઓના ઢગલા થતા ગયા, માન મર્તબો મળતા ગયા, અતિ મહારથીમાં ગણના થવા લાગી, પણ લાગણીઓના ભાગાકાર થઈ ગયા, સંબંધોના છેદ ઉડતા ગયા, ને તું માણસમાંથી મશીન બની ગયો. માન્યું, બેશક માન્યું વિશુ, તે જે ચાહ્યું તને મળ્યું. તો એમાં ખોટું શું છે? ખોટું શું છે વિશુ? નાના બાળકો પોતાનું ધાર્યું કરતા હોય છે, પોતાને ગમતી વસ્તુ મેળવતા હોય છે, પણ રડીને. જ્યારે તું રડાવીને એક બાપ પોતાના સંતાનો સાથે આટલો નિષ્ઠુર કઈ રીતે બની શકે? ગઈકાલે રાત્રે તે લોકોને ભૂખ્યા રાખ્યા, એ લોકોના મગજ પર શું અસર થઈ છે એનો પણ તે વિચાર ન કર્યો? એ માસ્તર, તું તો જાણે છે આખા જગતમાં માત્ર તું જ એક વ્યક્તિ છે જેને માટે આ વિશ્વનાથ વિરાણી આજે પણ વિશુ જ છે. એ જ 28 વર્ષ જૂનો વિશુ. તું એક જ વ્યક્તિ છે કે જે દિવસ હોય કે રાત, મારું ઘર હોય કે મારી ઓફિસ, બેધડક આવન જાવન કરી શકે છે. અને સૌથી મહત્વની વાત, જેની સામે અમારા પરિવારના સભ્યો, અમારા સંતાનો અમારી વિરુદ્ધ ફરિયાદો કરી શકે છે, પણ અમારે અમારા સંતાનો સાથે કઈ રીતે વર્તવું એ આ માસ્તર પાસેથી શીખવાની જરૂર નથી. ઓફકોર્સ, એક મિત્ર તરીકે હંમેશા તારું સ્વાગત છે.
પણ તારી ભાભીનું કોઈ વકીલાતનામું લઈને આવ્યો હોય, કોઈ આક્ષેપો કે કોઈ દલીલો કરવા આવ્યો હોય તો મારા માટે ઘરના દરવાજા બંધ છે એમ જ ને? આ તો તને ગમી જશે. નાલાયક થઈ ગયો છે માસ્તર.